नमस्कार विद्यार्थी मित्रों, धोरण 11 विषय एसपी अने सीसी एम विभाग 1 वाणिज्यिक पत्र व्यवहार एम प्रकरण 4 वाणिज्यिक पत्र स्वरूप एनी समझूती मेळवीशुं। आपणे जोईए तो वाणिज्यिक पत्रना स्वरूपमां समावेश थता तमाम भागोने बे भागमां वेची शकाय, એટલે કે વાણિજ્યિક પત્રના સ્વરૂપને બે ભાગમાં વહેંચી શકાય છે। એક છે કાયમી ભાગ અને બીજો છે પ્રસંગોપાત ભાગ। એમાં આપણે કાયમી ભાગની ચર્ચા કરીએ તો નિયમિતપણે અથવા તો કાયમીપણે સમાવાતા ભાગોમાં કુલ 7 ભાગ છે। એમાં પહેલું છે શીર્ષક કે મથાળું, પત્રની તારીખ, ત્રીજું છે આંતરિક સરનામું, ચોથું છે સંબોધન, પાંચમું છે પત્રનો મુખ્ય ભાગ, છઠ્ઠું છે શુભેચ્છા દર્શક સમાપન અને સાતમું છે સહી અથવા તો હસ્તાક્ષર। આ 7 ભાગો એ પત્ર વ્યવહારમાં નિયમિતપણે સમાવાતા ભાગના નામ છે। એને આપણે ટૂંકમાં સમજીએ તો પહેલું છે શીર્ષક કે મથાળું। તો શીર્ષક એ પત્ર લખનાર વ્યક્તિ કે સંસ્થાની ઓળખ પૂરી પાડવાનું કામ કરે છે, એટલે કે જે વ્યક્તિ પત્ર લખે છે એનું નામ એ શીર્ષક તરીકે આવે છે। કોઈ વ્યક્તિ લખે અથવા તો સંસ્થા લખે એની ઓળખ પૂરી પાડવા માટે શીર્ષકનો ઉપયોગ થાય છે। બીજું છે પત્રની તારીખ। તો પત્રની તારીખ એ પત્રને આધારભૂત ગણવામાં મદદરૂપ થાય છે। પત્રની તારીખ એ પત્રને આધારભૂત ગણવા માટે મદદરૂપ થાય છે, એટલે કે તમે પત્ર લખ્યો છે એ એક આધારરૂપ પુરાવો બની રહે છે, એટલે પત્રની તારીખ મહત્વની છે। ત્રીજું છે આંતરિક સરનામું। તો આંતરિક સરનામું પત્ર મેળવનારનું નામ અને તેનું સરનામું જણાવે છે। હવે જે વ્યક્તિને આપણે પત્ર લખીએ છીએ એનું નામ એ આંતરિક સરનામામાં આવે છે, એટલે કે આંતરિક સરનામું જે બાજુ લખવાનું હોય ત્યાં પત્ર મેળવનારનું નામ અથવા તો સંસ્થાનું ના એટલે કે જે સંસ્થાને તમે પત્ર લખતા હો એનું નામ કે સરનામું લખવામાં આવે છે। ચોથું છે સંબોધન। સંબોધન દ્વારા પત્ર લખનાર અને મેળવનારના સંબંધની નિકટતાનો પરિચય મળે છે। તમે સંબોધન કરો છો, સંબોધનમાં દાખલા તરીકે તમે શ્રીમાન લખો, સાહેબ લખો, શ્રીયુત લખો, જેવા શબ્દનો પ્રયોગ કરો છો એ સંબોધન દ્વારા જે પત્ર લખે છે એ અને જેને આપણે મોકલીએ છીએ એટલે કે જે પત્ર મેળવે છે એ મેળવનારના સંબંધની નિકટતાનો પરિચય આપે છે કે એ બંને વચ્ચેનો સંબંધ કેવો છે। જો વેપારી ગ્રાહકને પત્ર લખતો હોય તો વેપારી અને ગ્રાહક વચ્ચેનો સંબંધ એ શેના દ્વારા આપણે જાણી શકીએ? સંબોધન દ્વારા। પાંચમું છે પત્રનો મુખ્ય ભાગ। તો પત્રનો મુખ્ય ભાગ એ પત્રનું હાર્દ છે, એટલે કે આપણે જે પણ માહિતી કે જે પણ ચર્ચા વિચારણા કરવી હોય કે જે માહિતી મોકલવી હોય એ બધું જ પત્રના મુખ્ય ભાગમાં લખવામાં આવે છે, એટલે કે પત્રનો મુખ્ય ભાગ એ પત્રનું હૃદય છે। છઠ્ઠું છે શુભેચ્છા દર્શક સમાપન। શુભેચ્છા દર્શક સમાપન દ્વારા વેપારી સંબંધોની પુષ્ટિ થાય છે, એટલે કે શુભેચ્છા દર્શક સમાપનમાં જે આપણે છેલ્લે લખીએ છીએ કે આપનો વિશ્વાસુ, એના દ્વારા તમે વેપારી અને ગ્રાહકો વચ્ચે સંબંધોની પુષ્ટિ થાય છે કે કેવો સંબંધ છે બંને વચ્ચે। સાતમું છે સહી અથવા હસ્તાક્ષર। તો પત્ર પૂર્ણ થાય એટલે જે વ્યક્તિએ પત્ર લખ્યો હોય એ સહી પત્રને પ્રમાણિત અથવા તો અધિકૃત બનાવે છે, એટલે કે જે વ્યક્તિએ પત્ર લખ્યો હોય એની સહી એ નીચે હસ્તાક્ષરમાં આવે છે, એનું નામ અને સહી આવે છે। ઉપરના ભાગોમાંથી એક પણ ભાગ બાકાત રહે તો પત્ર સ્વરૂપની દ્રષ્ટિએ ખામી ભર્યો ગણાય। જો પત્ર લખતા હોઈએ અને આમાં 7માંથી કોઈ પણ ભાગ બાકી રહી જાય અથવા તો બાકાત રહે તો પત્ર એ ખામી ભર્યો ગણાય છે, એટલે કે અધૂરો લાગે છે। આ બધા ભાગો જે 7 ભાગો છે એ નિયમિતપણે એટલે કે કાયમી પત્રમાં ઉપયોગમાં લેવામાં આવે છે। આપણે બીજો એનું આકૃતિ સાથે સમજૂતી મેળવીશું કે વાણિજ્યિક પત્રમાં જ્યારે આપણે લખીએ છીએ એના માળખા પ્રમાણે તો એમાં જે નિયમિત ભાગો કઈ રીતે સમાવવામાં આવે છે। તો સૌથી પહેલાં વચ્ચે શીર્ષક એટલે કે જે વ્યક્તિ પત્ર લખે છે એનું નામ વ્યક્તિ લખે કે સંસ્થા લખે એનું નામ સરનામું આવશે, ઈમેલ આવશે અને તારીખ આવશે, એ જમણી બાજુએ તારીખ આવશે, પછી ફોન નંબર આવશે ડાબી બાજુએ, આંતરિક સરનામું આપણે જેને પત્ર લખતા હોઈએ એનું નામ સરનામું આવશે, પછી સંબોધન આવશે, વચ્ચે છે પત્રનો મુખ્ય ભાગ અને એના પછી જે જમણી બાજુએ છે શુભેચ્છા દર્શક સમાપન,
એમાં આપનો વિશ્વાસુ જે વેપારી અને ગ્રાહક વચ્ચેના સંબંધની નિકટતાનો ખ્યાલ આપે છે. અને છેલ્લે જેણે પત્ર લખ્યો છે એનું નામ એટલે કે એની સહી અને એનું નામ આવે છે. આ આખો એનો ફરમો છે કે નિયમિતપણે જ્યારે આપણે જ્યારે પત્ર લખતા હોઈએ તો નિયમિતપણે સમાવતા ભાગોનો ઉપયોગ થયેલો હોવો જોઈએ, એટલે કે આ માળખા પ્રમાણે જ પત્ર લખાયેલો હોવો જોઈએ. તો પરીક્ષામાં પૂછાય છે કે નિયમિતપણે સમાવતા ભાગો જણાવો, તો સાત જ જણાવવાના છે. અને એમ લખ્યું કે આકૃતિ સાથે એની માહિતી આપો, તો આ ફરમો એટલે કે આ માળખું દોરી પછી એક પછી એક દરેક ભાગને સમજાવવાના છે. આ હતા નિયમિતપણે સમાવતા ભાગો, અથવા તો એને કાયમી સમાવતા ભાગો કહી શકાય. આપણે બીજો વિભાગ જોયો કે પ્રસંગોપાત. આપણે જોયું કે વાણિજ્યિક પત્રના સ્વરૂપમાં બે ભાગો પડે છે, એક નિયમિતપણે સમાવતા ભાગો એટલે કે કાયમી ભાગ, કે જે દરેક ભાગ કાયમી એટલે કે એ બધા ભાગોનો સમાવેશ દરેક પત્રમાં થાય, અને બીજો ભાગ છે પ્રસંગોપાત ભાગ. તો પ્રસંગોપાત ભાગમાં પણ 8 ભાગો છે, પણ આ ભાગો એવા છે કે કોઈક જ વખત પત્રમાં એનો સમાવેશ કરવામાં આવે, કાયમી નહીં, પણ જ્યારે જેની જરૂર પડે એ પ્રમાણે એનો સમાવેશ કરવામાં આવે છે. તો એ 8 ભાગો કયા છે? તો પહેલું છે અંગત અથવા અન્ય નોંધ. આ દરેક પત્રમાં એની જરૂર પડતી નથી, પણ કોકવાર જરૂર પડે તો એનો ઉપયોગ કરવામાં આવે છે. બીજું છે ધ્યાનાકર્ષક રેખા, ત્રીજું છે વિષયસૂચક રેખા, ચોથું છે બિડાણ, પાંચમું છે કાર્બન કોપીની નોંધ, છઠ્ઠું છે ઓળખ રેખા, સાતમું છે ટપાલ રવાનગી અંગેની સૂચના, અને આઠમું છે તાજા કલમ. આ બધા 8 ભાગો પરીક્ષામાં એ રીતે પૂછાય કે પ્રસંગોપાત ભાગો જણાવો 2 માર્ક્સમાં, તો આ માત્ર ને માત્ર 8 ભાગો જ નામ લખવાના છે. એની સમજૂતી આપણે પાછળથી જોઈએ છીએ એક પછી એક, પણ હવે આપણે પહેલાં એનું માળખું સમજી લઈએ. તો નિયમિતપણે સમાવતા ભાગોનું આપણે માળખું તો જોયું, એમાં શીર્ષક આવે, તારીખ આવે, આંતરિક સરનામું આવે, સંબોધન આવે, પત્રનો મુખ્ય ભાગ આવે, શુભેચ્છા દર્શક સમાપન અને હસ્તાક્ષર આવે. પણ પ્રસંગોપાત ભાગોનો ઉપયોગ જ્યારે જરૂર પડે ત્યારે જ એનો ઉપયોગ થાય છે. તો આપણે ફરમા દ્વારા માળખા દ્વારા સમજીએ. સૌથી પહેલાં શીર્ષક એટલે કે જે વ્યક્તિ પત્ર લખે છે એનું નામ અને સરનામું, ઈમેલ એડ્રેસ અને તારીખ જમણી બાજુ આવશે, ફોન નંબર ડાબી બાજુએ આવશે, આંતરિક સરનામું એટલે કે જેને આપણે પત્ર લખીએ છીએ એનું નામ સરનામું આવશે. હવે અહીંયા લખ્યું છે, વચ્ચે લખ્યું છે ધ્યાનાકર્ષક રેખા અને વિષયસૂચક રેખા, ફરમામાં દર્શાવ્યું જ છે, પણ એનો ઉપયોગ જ્યારે થાય ત્યારે જ એ લખવામાં આવે છે. પછી સંબોધન, જે કાયમી ભાગ છે, સંબોધન કરવું જ પડે કોઈ પણ પ્રકારનો પત્ર લખો. પત્રનો મુખ્ય ભાગ, એમાં પણ લખવાનું હોય છે. શુભેચ્છા દર્શક સમાપન, એમાં નીચે કાયમી ભાગમાં જ આ ભાગ સમાયેલો છે. પત્ર જેમ લખવાનો છે એમ લખવાનો જ છે, એટલે કે કાયમી ભાગનો તો ઉપયોગ થવાનો જ છે, પણ પ્રસંગોપાત ભાગોનો ઉપયોગ તો જરૂર પડે ત્યારે થાય છે. પછી હસ્તાક્ષર, એ સિવાય જે પ્રસંગોપાત ભાગો છે એમાં નીચે લખેલું છે બિડાણ, કાર્બન કોપીની નોંધ, ઓળખ રેખા, ટપાલ રવાનગીની નોંધ અને તાજા કલમ, કે આ બધા ભાગોનો ઉપયોગ જ્યારે જરૂર પડે ત્યારે જ કરવામાં આવે છે. એટલે કે પ્રસંગોપાત એટલે કે જ્યારે એવો પ્રસંગ હોય કે જ્યારે દાખલા તરીકે બિડાણની જરૂર પડી, તો પત્ર સાથે તમે કંઈ રસીદ જોડી હોય એ બિડાણ તરીકે તમે લખી શકો છો. તો જો પત્ર સાથે તમે કશું જોડ્યું નથી તો તમે એમાં બિડાણનો ઉલ્લેખ કરી શકશો નહીં. તો એ રીતે એનો ઉપયોગ કરવામાં આવે છે. આગળ આપણે જોઈશું કે આપણે આગળ કાયમી ભાગો જોયા. કાયમી ભાગો જે જોયા એમાં સૌથી પહેલાં શીર્ષકની ચર્ચા કરીએ, એક બાય એક પછી એકની ચર્ચા કરીએ. તો પહેલું છે શીર્ષક. એ આ શીર્ષક એ કાયમી સમાવતા ભાગોનો જ એક ભાગ છે. તો પહેલું શીર્ષક છે. તો વિદ્યાર્થી મિત્રો, જોઈએ આપણે કે વાણિજ્યિક પત્રમાં નિયમિતપણે સમાવતા મુખ્ય 7 વિભાગોમાં શીર્ષક એ મહત્વનો પહેલો ભાગ છે. શીર્ષક એ પહેલો ભાગ છે, 7 ભાગમાંથી સૌથી પહેલો ભાગ છે શીર્ષક. વાણિજ્યિક પત્રની શરૂઆત આ ભાગથી જ થાય છે. વાણિજ્યિક પત્રના કાયમી ભાગ શીર્ષક વિશે આપણે ટૂંકમાં સમજૂતી મેળવીએ. હવે વાણિજ્યિક પત્રનો કાયમી ભાગ એમાંનો એક શીર્ષક, એની સમજૂતી આપણે મેળવીશું.
तो शीर्षक ए पत्र लखनार व्यक्तिनी के पेढ़ीनी ओळख पूरी पाड़े छे। शीर्षक शू करे छे? पत्र लखनार व्यक्तिनी पेढ़ीनी ओळख, व्यक्ति के पेढ़ीनी ओळख पूरी पाड़े छे। संस्था के पेढ़ीनू नाम सामान्य रीते मोटा अक्षरों में कागळना मथाड़े वच्चे लखवामां आवे छे। हवे शीर्षक अथवा तो संस्था के पेढ़ीनू नाम के व्यक्तिनू नाम ए मोटा अक्षरे वच्चे लखवामां आवे छे पत्रना वच्चेना भागमां। संस्था के पेढ़ीना नामनी डाबी के जमणी तरफ पेढ़ीनो लोगो चिन्ह प्रतीक छापवामां आवे छे। हवे संस्था के पेढ़ीना नामनी जे डाबी बाजू के जमणी बाजुए पेढ़ी होय ए पेढ़ीनो लोगो होय तो लोगो एटले के चिन्ह अथवा तो प्रतीक, पेढ़ीनुं कोई प्रतीक होय के चिन्ह होय, दाखला तरीके सरस्वती माता होय तो सरस्वती माताનો ફોટો મૂકવામાં આવે છે અથવા છાપવામાં આવે છે। સામાન્ય રીતે પત્ર એ કાળા અથવા તો ભૂરા રંગના અક્ષરોમાં જ લખાય છે, પરંતુ પેઢીનું નામ અલગ રંગથી લખવામાં આવે છે। આમ તો સામાન્ય રીતે જોઈએ, આપણે આગળ જોઈ ગયા કે પત્રમાં કાળા અથવા તો ભૂરા રંગના અક્ષરો એટલે કે એ પેનનો જ ઉપયોગ થાય છે અથવા એ સહીનો જ ઉપયોગ થાય છે, પરંતુ પેઢીનું નામ અલગથી દર્શાવવામાં આવે એટલે કે અલગ દર્શાવવાથી ખબર પડી જાય, જુદું પડે એટલા માટે અલગ રંગથી પણ લખવામાં આવે છે। શીર્ષક દ્વારા પત્ર લખનાર પેઢીની નીચે મુજબની માહિતી મળે છે। શીર્ષક દ્વારા જે વ્યક્તિ પત્ર લખે છે એ પેઢીની માહિતી આપણને મળી રહે છે। તો કેવી માહિતી મળી રહે છે? તો પહેલું, પેઢી કે સંસ્થાનું નામ અને સરનામું ખબર પડે કે કોણે પત્ર લખ્યો છે। બીજું, પેઢી કે સંસ્થાના વ્યવસાયનો પ્રકાર, હવે પેઢી કે સંસ્થાના વ્યવસાયનો પ્રકાર પણ એના દ્વારા આપણે શીર્ષક દ્વારા સમજી શકીએ છીએ। પછી ત્રીજું છે, પેઢી કે સંસ્થાનું આગવું પ્રતીક અથવા ચિહ્ન, એ પેઢી કે સંસ્થાનું આગવું કયું ચિહ્ન છે એ પણ જાણી શકીએ છીએ। ચોથું છે, પેઢી કે સંસ્થાના અન્ય સરનામા વિષયક માહિતી જેવી કે ઈમેલ, ટેલિફોન, મોબાઈલ નંબર, ફેક્સ નંબર, વેબસાઇટનું નામ, સંદર્ભ નંબર વગેરે, તો એ શીર્ષકમાં આપણે પેઢી કે સંસ્થાના અન્ય સરનામા વિષયક માહિતી મેળવી શકીએ છીએ। કેવી કેવી? તો એ પેઢીનો ઈમેલ એડ્રેસ, એનો ટેલિફોન નંબર, મોબાઈલ નંબર, ફેક્સ નંબર, વેબસાઇટનું નામ કે સંદર્ભ વગેરે આપણે શીર્ષક દ્વારા સમજી શકીએ છીએ। પછી શીર્ષક કાગળના 1/5 ભાગ કરતાં વધુ ભાગ આવરી ન લે તેની તકેદારી રાખવામાં આવે છે। આપણે શીર્ષક લખીએ છીએ તો શીર્ષકમાં તમે જે લખો છો એને માત્ર કાગળમાં 1/5 ભાગ કરતાં વધારે ભાગમાં લખવો ન જોઈએ। તમે અડધા કાગળમાં જો સરનામું જ લખશો તો મધ્ય ભાગ, સંબોધન, આંતરિક સરનામું એ બધું લખવા માટે જગ્યા રહેશે નહીં। તો શીર્ષક કાગળના 1/5 ભાગ કરતાં વધુ ભાગ આવરી ન લે તેવી તકેદારી રાખીને જ લખવામાં આવે છે। આપણે એનું ઉદાહરણ જોઈએ। દાખલા તરીકે આપણે શરૂઆતમાં શીર્ષક લખ્યું તો અહીંયા આપણે ઉદાહરણ જોઈએ કઈ રીતે લખી શકીએ। તો વચ્ચે શીર્ષક છે અથવા સંસ્થા કે કંપનીનું નામ છે કે બેટર હોમ એપ્લાયન્સીસ ઘરવખરી સામાનના વિક્રેતા। હવે આ છે બેટર હોમ એપ્લાયન્સીસ, એ ઘરવખરી વેચે છે। હવે એ ક્યાં આવેલી છે? 10 વિનિત ચેમ્બર્સ એસટી બસ સ્ટેશન એટલે કે બસ સ્ટેન્ડની પાછળ બારડોલી, એનો પિનકોડ નંબર છે અને જિલ્લો કયો છે? સુરત। પછી ડાબી બાજુએ ફોન નંબર અને ઈમેલ એડ્રેસ દર્શાવેલું છે અને જમણી બાજુએ ફેક્સ નંબર લખેલો છે। તો તમને આ સંસ્થાની બધી માહિતી મળી જાય છે, ક્યાં આવેલું છે, એનો ફોન નંબર, એનું ઈમેલ એડ્રેસ, એનો ફેક્સ નંબર, એ બધું તમે જાણી શકો છો। બીજું ઉદાહરણ જોઈએ, બેટર હોમ એપ્લાયન્સીસ એ ઘરવખરી સામાનના વિક્રેતા, એટલું લખી અને એટલે કે વચ્ચે એનું નામ લખી અને જમણી બાજુએ તમે બીજું સરનામું લખી શકો છો, 10 વિનિત ચેમ્બર્સ એસટી બસ સ્ટેશનની પાછળ બારડોલી, જિલ્લો સુરત, આવું પણ લખી શકો, અથવા તો આ જે બેટર હોમ એપ્લાયન્સીસ એ તમે અહીંયા સાઈડ ઉપર પણ લખી શકો, એટલે કે જમણી બાજુ પણ લખી શકો છો અને ડાબી બાજુએ ફોન નંબર, ફેક્સ નંબર, ઈમેલ એ બધું તમે દર્શાવી શકો છો। આ તમને જે શીર્ષક છે એના દ્વારા કઈ સંસ્થા છે, એ શું વેચે છે, શેનો ધંધો કરે છે, ક્યાં આવેલી છે, એનો ફોન નંબર, ફેક્સ નંબર, ઈમેલ એડ્રેસ બધું જ તમને મળી રહે છે।